વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશમાં ગયા લેક્ચરમાં યુનિટ 2 સુધી પૂરું કર્યું હતું. આજે આપણે યુનિટ 3 શરૂ કરીશું. તેનું નામ છે ટુડે કમ્સ એવરી ડે, એટલે આજનો દિવસ રોજ આવે. એમાં એક્ટિવિટી 1માં તમને એક પોએમ આપેલી છે. પોએમની પહેલાં આપણે તેના સ્પેલિંગો સમજી લઈએ. જુઓ, લિસન્સ એટલે સાંભળે છે, ટુ ટોક એટલે વાતો કરવી, બોલવું, ગોઝ એટલે જાય છે, વોક એટલે ચાલવું, ફરવું, ટુ સ્લીપ એટલે સોવું, ટુ શો એટલે દર્શાવવું, નોઝ એટલે જાણે છે, ટુ નો એટલે જાણવું, ટુ સ્પીક એટલે બોલવું, માઇન્ડ્સ એટલે સાંભળે છે, ટુ શેર્સ સોરી એકલું શેર્સ એટલે વહેંચે છે, આપે છે, ફાઇન્ડ્સ એટલે મળે છે, હેંગ્સ એટલે નમાવે છે, લુક્સ એટલે દેખાય છે, સેડ એટલે ઉદાસ, દુઃખી, ક્લર્સ અપ એટલે કે લાડ કરે છે, લીક્સ એટલે ચાટે છે, ટેલ્સ એટલે કહે છે, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. એટલે બધા થયા પોએમના સ્પેલિંગ. આપણે હવે પોએમ જોઈએ, તેમાં શું કહે છે. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક, એટલે કે જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો મને સાંભળે છે. એના કાંઈ ડોગ અને એક છોકરાની વાત કરવામાં આવી છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક, તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ, જ્યારે હું ઊંઘું છું તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડૂ, હું જે કરું તે બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો, તેની આંખો હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો, કે હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ, જ્યારે હું વાતો કરું તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ, તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ, જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ, તે તેનું માથું નમાવી કેટલો ઉદાસ લાગે છે. હી ક્લર્સ અપ એન્ડ લીક્સ માય હેન્ડ, તે લાડ લડાવી મારા હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ, અને મને કહે છે કે તે સમજી શકે છે. બરાબર, એટલે જ કૂતરાને આ પૃથ્વી પરનું સૌથી વફાદાર પ્રાણી કહેવામાં આવ્યું છે. બરાબર, પોયમ થઈ. નીચે પોયમ ઉપરથી એક બીજી એક્ટિવિટી છે બી, એમાં સમજો શું કહે છે. કે જ્યારે કૂતરો અને છોકરો કઈ પ્રવૃત્તિઓ સરખી કરે છે, આ વેનનો ઉપયોગ કરવાનો. ધ ડોગ લિસન વેન આઈ ટોક, જ્યારે હું બોલું છું ત્યારે કૂતરો સાંભળે છે. ધ ડોગ વોક્સ વેન આઈ વોક, હું જ્યારે ચાલું છું ત્યારે મારો કૂતરો પણ ચાલે છે. ધ ડોગ સ્લીપ્સ વેન આઈ સ્લીપ, જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે કૂતરું પણ સૂઈ જાય છે. ધ ડોગ નોઝ એવરીથિંગ આઈ નો, એટલે કે હું જે જાણું છું તે બધું જ તે કૂતરો જાણે છે. ધ ડોગ માઇન્ડ્સ વેન આઈ માઇન્ડ, ધ ડોગ ફાઇન્ડ્સ વેન આઈ ફાઇન્ડ. બરાબર, એક્ટિવિટી 2ના સ્પેલિંગ જોઈએ. ડિસ્પેન્સરી એટલે દવાખાનું, એડવાઇસ એટલે સલાહ આપવી, ગો ફોર અ વોક એટલે ચાલવા જવું, ડાયાબિટીક એટલે ડાયાબિટીસનો દર્દી, એક્સરસાઇઝ એટલે કસરત કરવી, ગેટઅપ એટલે ઊભા થવું, ઉઠવું, ફેન્ટાસ્ટિક એટલે ઉત્તમ, ખૂબ સરસ, હાર્મફૂલ એટલે નુકસાનકારક, ધ ડે બિફોર યસ્ટરડે એટલે કે પરમ દિવસે, અને વોટ એવર એટલે જે કાંઈ. બરાબર, એક્ટિવિટી 2 પેરેગ્રાફ છે. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4, ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન એક્ટ ઇટ, એટલે કે આ ડાયલોગ વાંચો અને પછી એનો અનુભવ કરો. ચીમનલાલ, જેઠાલાલ અને પેઠાલાલ અને મિસ્ટર ચૌધરી વચ્ચેની આ વાત છે. બરાબર, એ ત્રણે શું વાતો કરે છે,
તે આપણે અહીંયા ગાડી જોઈએ. ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર. ચિમનલાલ એક ડૉક્ટર છે. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર. જેઠાલાલ અને પેઠાલાલ તેમના પડોશી છે. નેબર એટલે પડોશી. ધે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. તેઓ ચિમનલાલના દવાખાને છે. ડિસ્પેન્સરી એટલે નાનું એવું દવાખાનું. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. આગળ ચિમનલાલ સેડ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. એટલે કે જેઠાલાલ કસરત કરવાની શરૂઆત કરો. જેઠાલાલ કહે છે બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડૉક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. ચિમનલાલ કહે છે યુ કેન ડૂ એક્સરસાઇઝ એની ટાઈમ. એટલે કે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. જેઠાલાલ કહે છે વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવા હું ચાલવા જઈશ એમ કહે છે. પેઠાલાલ આઈ વિલ જોઈન યુ. હું તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ કહે છે દેટ્સ ફેન્ટાસ્ટિક. એટલે કે તે ઉત્તમ છે. પેઠાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. એટલે કહે છે કે તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો પણ તેમની સાથે ચા પી શકશો નહીં. પેઠાલાલ કહે છે ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. ડૉક્ટર ચા હાનિકારક નથી અને તમે જાણો છો. ચિમનલાલ કહે છે પેઠાલાલ યુ કેન ટેક ટી યુ કાન નોટ ટેક ટી વિથ સુગર. એટલે કે ડૉક્ટર કહે છે કે પેઠાલાલ તમે ચા પી શકો છો પણ તમે ખાંડવાળી ચા લઈ શકશો નહીં. પેઠાલાલ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું. ચિમનલાલ નો સુગર એટ ઓલ. ખાંડ તો જરા પણ નહીં. એટલે કેમ ખાંડ ખાવાની ના પાડતા હશે. તેમાં શું હશે? ડાયાબિટીસ. બરાબર. આફ્ટર અ વીક એક અઠવાડિયા પછી જેઠાલાલ પેઠાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. જેઠાલાલ પેઠાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી વોટ અ સરપ્રાઈઝ ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. આશ્ચર્ય, હજુ તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. તો જેઠાલાલ કહે છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. એટલે કે ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી કહે છે એવરી મોર્નિંગ યુ વેર નોટ હિયર યસ્ટરડે. રોજ સવારે ગઈકાલે તમે અહીં નહોતા. એટલે એક જ ગાર્ડન હોય તો ખબર પડી જાય કે એ ગાડી હતા નહીં. ખોટું બોલે છે એમ. તો જેઠાલાલ કહે છે યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. ગઈકાલે હું મોડો ઉઠ્યો. બટ આઈ કમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. પણ હું આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. એંગ્રીલી એટલે ગુસ્સામાં મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો નોટ ઓનલી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ. હવે પહેલાં ગુસ્સે થઈ ગયા કે શ્રી ચૌધરી જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને એના પછીના દિવસે પણ જેઠાલાલ અહીંયા ગાડી ચાલશે જ. બરાબર. જેઠાલાલ ગુસ્સે થઈ ગયો. તો મિસ્ટર ચૌધરી ઓ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. પેઠાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. ચિમનલાલ કા જાદુ. શું કહે છે કે ઓ જેઠાલાલ સવારે ચાલે છે અને પેઠાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. એટલે કે આ તો ચિમનલાલનો જાદુ થઈ ગયો. પેઠાલાલ કહે છે ઇન અ બેડ મૂડ. એટલે કે ખરાબ મૂડમાં ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરેટ સુગર. આઈ થિંક
આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. ચોથી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી એટલે ભાવતી ખાંડ વિનાની લેમન ટી લીંબુવાળી ચા પીધી. મને લાગે છે કે હું ખાંડવાળું કોઈ પણ ખાઈ કે પી શકીશ નહીં. તો મિસ્ટર ચૌધરી કહે છે, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ, યુ વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ, આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સારવાનું ચાલવાનું આનંદ લઈશું. બરાબર. એક્ટિવિટી 3 છે, એમાં શું કહે છે, રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. મિસ્ટર દોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. શી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો. શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ ટુ ડે. શી ઇઝ અ નવાગામ પ્રાઇમરી સ્કૂલ. એટલે કે મિસ દોરવાની છે આર્ટિસ્ટ છે, તે વાક્ય પણ દોરી શકે છે. આપણે જેમ વાક્ય લખીએ છીએ એ વાક્ય દોરીને લખી શકે છે, આપણે સમજવાનું છે. વર્ક ઇન ગ્રુપ્સ, રીડ એન્ડ ટેબલ, ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેઇડ એન્ડ વોટ મિસ્ટર દોરવાની ડ્રીવ. બરાબર. છોકરાઓ શું બોલે છે અને મિસિસ દોરવાની તેના દોરીને શું જવાબ આપે છે. અ બાઇક વિથ અ રૂફ, તો આવી રીતે દોરે છે. બરાબર, એનો જવાબ અ બાઇક વિથ અ રૂફ, તો આવી રીતે દોરે છે. વોક, તેના માટે આવું નિશાન દર્શાવ્યું છે, આમ દોરે એનો મતલબ થાય કે વોક. આઈ એમ વોકિંગ, તેના માટે આવું નિશાન દર્શાવ્યું છે. આઈ વોકડ યસ્ટરડે, તો યસ્ટરડે માટે આવું નિશાન કરી અને પછી આમ સીધો લીટો ચડી રહ્યો છે. અને આઈ વિલ વોક ટુમોરો, એટલે હું આવતીકાલે દોડીશ, તેના માટે ઊંધું દર્શાવીને આમ લીટો આવી રહ્યો છે. આ ભૂતકાળ માટે આમ અને ભવિષ્ય માટે આ બાજુ. આઈ વોક એવરી ડે, તે દરરોજ દોડે છે, તો નિશાન કરી, ડેશ કરી, નિશાન કરી, ડેશ કરી, નિશાન. બરાબર. હી ઇઝ વોચિંગ ટીવી, તો ચાર આંખો દોરી અને ટીવી દોરે છે. હી વોચ્ડ અ ટીવી લાસ્ટ નાઇટ, તો ભૂતકાળ માટે આ બાજુ ડેશ કરી દીધો. હી વિલ વોચ ટીવી, તે ટીવી જોશે, ભવિષ્ય માટે આ બાજુ ડેશ. હી વોચ ટીવી એવરી ડે, તો આંખ દોરી ટીવી દોરી ડેશ, આંખ દોરી ટીવી દોરી ડેશ, આંખ દોરી ટીવી દોરવાનું. બરાબર, આ સમજ માટે આપેલું છે. પછી બીમાં તમને કીધું છે, તમારા શિક્ષક પાસેથી વધુ વિગતો મેળવો. શ્રીમતી દોરવાણી જેવા ચિત્રો દોરતા શીખો. બેબીની જોડીમાં વાક્યોનું ચિત્ર રમત રમો. રમત આપણે પછી રમીશું. હવે સીની વાત કરીએ, શું કીધું છે એમાં. રીડ ધ સેન્ટેન્સ અબાઉટ મિસિસ દોરવાની. ઇફ ધ સેન્ટેન્સ શો ડેઇલી એક્ટિવિટી રાઇટ ડેઇલી. ઇફ ધ સેન્ટેન્સ શો રેગ્યુલર એક્ટિવિટી રાઇટ રેગ્યુલર. એન્ડ ઇફ ધ સેન્ટેન્સ શો હેબિટેબલ ફૂલ એક્ટિવિટીઝ રાઇટ હેબિટ. એટલે કે જે ક્રિયા દરરોજ કરતા હોય એના માટે ડેઇલી, પછી તમને આદત હોય એના માટે હેબિટ, અને રોજ કરતા હોય એના માટે રેગ્યુલર લખવાની. સમજો, પહેલું છે, શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો પછી એ ડેઇલી થયું, એ રોજ સવારે વહેલા ઉઠીને જલ્દી થાય છે, ડેઇલી લખવાનું. બીજું, શી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નોન ટાઈમ, તેમને નોન ટાઈમમાં પિક્ચર ડ્રો કરવાનું ગમે છે, તો એ આદત કહેવાય, એટલે હેબિટ. ત્રીજું, શી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ, તે હંમેશા ડાબા હાથથી દોરે છે, તો એ આદત કહેવાય, હેબિટ. શી વિઝિટ સ્કૂલ્સ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે, તો બધા ટ્યુઝડે એ મુલાકાત લે છે સ્કૂલોની, તો એ રેગ્યુલર કહેવાય. અને પાંચમું, શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન, તે ક્યારેય પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ભાગ લેતા નથી, તો એમની આદત કહેવાય, હેબિટ. બરાબર. એક્ટિવિટી 4 જુઓ, શું કહે છે એમાં. હવે નીચેના ક્રિયા સૂચકો શબ્દ વાંચો, તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હોય તેની સામે ડેઇલી એટલે કે ડી લખવાનો, નિયમિત કરતા હોય તેની સામે આર એટલે કે રેગ્યુલર, અને ટેવ રૂપે કરતા હોય તેની સામે એચ એટલે કે હેબિટ લખવાનું. અહીંયા આગળ મેં મારી રીતે આન્સર લખ્યા છે, તમે આન્સર ચેન્જ કરવા હોય તો ચેન્જ તમારી હેબિટ પ્રમાણે કરી શકો છો. ટેક અ બાથ, તો ડેઇલી. ડ્રિંક મિલ્ક, તો ડેઇલી એટલે દરરોજ. ડુ હોમવર્ક, રેગ્યુલર. મેક ટી, તો ડેઇલી. બ્રશ
સ્ટીલ? તો ડેઈલી. આસ્ક ક્વેશ્ચન્સ રેગ્યુલર. ગો ટુ સ્કૂલ? તો ડેઈલી. હેલ્પ ફ્રેન્ડ્સ? તો હેબિટ. રીડ સ્ટોરી બુક્સ? તો હેબિટ. વોશ ક્લોથ્સ રેગ્યુલર. ટોક વિથ ફ્રેન્ડ્સ રેગ્યુલર. શાઉટ ઇન ધ સ્કૂલ ડેઈલી. ઈટ ચપાટી ડેઈલી. સિંગ સોંગ્સ હેબિટ. પ્લે ગેમ્સ રેગ્યુલર. ગેટ અપ અર્લી ડેઈલી. ડાન્સ હેબિટ. વોટર ધ પ્લાન્ટ્સ તો રેગ્યુલર. બી રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ યોર સેલ્ફ. રીડ ધેમ અલાઉડ ટુ યોર ગ્રુપ. તમારા વિશે 10 વાક્યો લખવાના થાય, બરાબર. આઈ ટેક બાથ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારમાં વહેલો નહીં લઉં છું. આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોને મદદ કરું છું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારમાં વહેલો તૈયાર થઈ જાઉં છું. આઈ બ્રશ માય ટીથ એવરી ડે. હું રોજ મારા દાંત સાફ કરું છું. ત્રીજું, આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. હું રોજ સવારે દૂધ પીઉં છું. આઈ ડૂ માય હોમવર્ક એવરી ડે. હું રોજ મારું ગૃહ કાર્ય કરું છું. આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. હું રોજ સવારે સ્કૂલે જાઉં છું. આઈ લાઈક ટુ રીડ સ્ટોરી બુક્સ. મને વાર્તાની ચોપડીઓ વાંચવાની ગમે છે. આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ. મને ગેમ રમવાનું ગમે છે. આઈ એન્જોય ટોકિંગ વિથ માય ફ્રેન્ડ્સ. મને મારા મિત્રો સાથે વાત કરવાનું ગમે છે. આઈ લાઈક ટુ ડાન્સ. મને ડાન્સ કરવો ગમે છે. આઈ ઓલ્સો લાઈક ટુ વોટર ધ પ્લાન્ટ્સ ઇન માય ગાર્ડન. મને મારા ગાર્ડનમાં રહેલા પ્લાન્ટ્સને પાણી પીવડાવવું ગમે છે. હવે એક્ટિવિટી 5 જોઈએ. અ કુકુ લિવ્સ નિયર કુકુઝ હાઉસ. લેટ્સ મીટ ધેમ. કોયલને પણ કુકુ કહેવાય. એના છોકરીનું નામ છે, એનું પણ કુકુ નામ છે. આમાં શું કહેવા માગે છે કે કુકુને કોયલ ગમે છે, અને આમાં કહે છે કે કોયલને કુકુ ગમે છે. બંને એકબીજાના મિત્રો છે, બરાબર. આપણે સમજીએ કે શું કહેવા માગે છે. કુકુ કહે છે પહેલાં, એટલે કે કુકુને કોયલ ગમે છે. આપણે પહેલાં જોઈએ. There is a big neem tree near my house. મારા ઘરની નજીક એક મોટું લીમડાનું ઝાડ છે. નીમ ટ્રી એટલે લીમડાનું ઝાડ. અ કુકુ લીવ્સ ધેર, એટલે કે ત્યાં એક કોયલ રહે છે. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરી દે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM. તે મને સવારે 5 વાગે સંભળાય છે. ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક. તે અમારું અલાર્મ ક્લોક છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. મારા કુટુંબના બધા જ સભ્યોને તેનો અવાજ સાંભળતા ઉચ્ચર ઉઠવાનું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. હું તેના ફોટા પાડવા પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. પણ તે પાંદડા પાછળ છુપાઈ જાય છે. આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ. મને અગાસીમાં વાંચવું ગમે છે. સમટાઇમ્સ આઈ ટીસ ઇટ. કેટલીક વાર હું તેને ચીડાવું છું. ટીસ એટલે ચીડાવું. આઈ કોપી ઇટ્સ સોંગ. હું તેના ગીતની નકલ કરું છું. ઇટ ઇઝ ફન. ખૂબ મજા આવે છે. ઇટ લાઇક્સ માય કંપની. તેને પણ મારો સાથ ગમે છે, બરાબર. બીજું જોઈએ હવે. કુકુ લાઇક્સ કુકુ. હવે કોયલ કહે છે. આઈ લીવ ઓન અ નીમ ટ્રી. હું એક લીમડાના ઝાડ પર રહું છું. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની નજીક છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. હું વહેલી સવારે ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઈક માય વોઇસ. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ. કુકુ મારા ફોટા પાડવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઈડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. પણ હું પાંદડા પાછળ છુપાઈ જાઉં છું. સી સીડ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ.
તે અગાસીમાં બેસે છે અને પુસ્તકો વાંચે છે. સમટાઈમ્સ શી ટીસીસ મી, કેટલીક વાર તે મને ચીડાવે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઈક મી, તે મારી જેમ ગાવા પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન, ખૂબ મજા આવે છે. શી લાઇક્સ માય કંપની, તેને મારો સાથ ગમે છે. એટલે બંને જણને એકબીજાની કંપની ગમે છે, એટલે સાથ ગમે છે. પ્લે ધ મેજિક કુકુ ગેમ, યોર ટીચર વિલ હેલ્પ્સ યુ. હવે અત્યારે ઓનલાઈન ગેમ રમવી પોસિબલ નથી, બરાબર. આજના લેક્ચરમાં આટલું જ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 જોઈશું. હવે એક્ટિવિટી 1-5માં તમારે નોટમાં કેટલું લખવાનું એ તમે સમજી લો. એક્ટિવિટી 1ના સ્પેલિંગ નોટમાં લખવાના, બરાબર. 2ના સ્પેલિંગ નોટમાં લખવાના, અને એક્ટિવિટી 3માંથી આ સી અને એક્ટિવિટી 4માંથી એ અને બી નોટમાં લખવાનું, બરાબર. આટલું તમારે નોટમાં લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 જોઈશું. ઓકે, થેન્ક યુ.